નમસ્કાર મિત્રો આજના સમાચાર તમામ મિત્રોએ જાણવા ખૂબ જ જરૂરી છે આજે અંબાલાલ પટેલે જે આગાહી કરી છે અને હવામાન વિભાગે જે આગાહી કરી છે એ બંને આગાહી એકબીજાની વિરુદ્ધ છે એકે ભારે આગાહી કરી છે તો એકે નબળી આગાહી કરી છે કોની આગાહી સાચી પડવાની છે તમામ અપડેટ જાણીશું તો ખેડૂતો માટે મોટી ખુશખબર આવી ગઈ છે લીલા દુકાળની જાહેરાત કરવામાં આવી છે તમામ અપડેટ આજની તારીખમાં જાણીશું પણ એ પહેલાં જે પણ મિત્રોએ હજી સુધી આપણી ખેડૂત દુનિયા ચેનલને સબ્સ્ક્રાઇબ નથી કરી એ તમામ મિત્રોને વિનંતી કરું છું કે આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો તો સૌથી પહેલાં આપણા તમામ મિત્રોને જણાવી દેવાનું કે હવામાન વિભાગે જે આગાહી કરી છે એ આગાહી મુજબ ગુજરાતની અંદર ભારે વરસાદની કોઈ પણ શક્યતા નથી હવામાન વિભાગના ડોક્ટર મનોરમા મોહંતી એમણે એવું કીધું છે કે હાલ બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન બન્યું છે પરંતુ આ ડિપ્રેશન છત્તીસગઢ તરફ રહ્યું છે અને આગામી સમયમાં ડિપ્રેશન ઉત્તર ભારત તરફ જવાનું છે ગુજરાતની તરફ આ ડિપ્રેશન નથી આવવાનું જેથી ગુજરાતમાં ભારે વરસાદની કોઈ પણ શક્યતા આ ડિપ્રેશનને લઈને નથી થવાની આ ડિપ્રેશન અત્યારે છત્તીસગઢના વિસ્તારોમાં ધમરોળી રહ્યું છે અને આ ડિપ્રેશનને લઈને ગુજરાતમાં અત્યારે પવન અને વરસાદની અમુક સંભાવના જોવા મળી છે હાલ પવન ગુજરાતમાં જે ફેંકાઈ રહ્યો છે એ આ ડિપ્રેશનને લઈને બન્યો છે પરંતુ ભારે વરસાદની કોઈ પણ શક્યતા નથી અને આગામી પાંચ દિવસ સુધી ફિશરમેન વોર્નિંગ રહેવાની છે એટલે કે પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે પરંતુ આ પાંચ દિવસની અંદર ગુજરાતમાં ભારે વરસાદની કોઈ પણ શક્યતા નથી આ પાંચ દિવસમાં ગુજરાતમાં મધ્યમ વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે આ ઉપરાંત તેણે સૌરાષ્ટ્ર અને કચ્છને લઈને પણ કીધું છે કે સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ આજે શુક્રવારના રોજ સામાન્ય વરસાદ વરસે તેવી જ આગાહી કરવામાં આવી છે એટલે હવામાન વિભાગે ગુજરાતમાં ક્યાંય પણ ભારે વરસાદની શક્યતા દર્શાવી નથી પરંતુ અંબાલાલ પટેલે જે આગાહી કરી છે એમણે એવું કીધું છે કે બંગાળની ખાડીની આ સિસ્ટમ ગુજરાત તરફ આવવાની છે ગુજરાતની અંદર એન્ટ્રી કરવાની છે આ સિસ્ટમ ઓડિશા થઈને મધ્યપ્રદેશ છે અને મધ્યપ્રદેશથી ગુજરાતની અંદર આવશે એવું અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે હવામાન વિભાગે કીધું હતું કે આ સિસ્ટમ ગુજરાતની અંદર નથી આવવાની ત્યારે અંબાલાલ પટેલનું કહેવું છે કે આ સિસ્ટમ ગુજરાતની અંદર પ્રવેશ કરશે અને તેને લઈને ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી ભારે વરસાદ પડશે અને જે નર્મદા હોય સાબરમતી હોય તાપી હોય આ તમામ નદીઓ બે કાંઠે પણ થઈ જાય તેવી પણ આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત અંબાલાલ પટેલે બીજી પણ આગાહી કરી છે તેમણે કીધું છે કે હાલ આશ્લેષા નક્ષત્ર બેસી ગયું છે ત્રણ ઓગસ્ટના રોજ આશ્લેષા નક્ષત્રની શરૂઆત થઈ ગઈ છે અને આ આશ્લેષા નક્ષત્રને લઈને ખેડૂતો માટે પણ ચેતવણી આપવામાં આવી છે અંબાલાલ પટેલે કીધું છે કે આશ્લેષા નક્ષત્રમાં જે વરસાદ પડે છે એ વરસાદને લઈને પાકમાં નુકસાનકારક સાબિત થઈ શકે છે આશ્લેષા નક્ષત્રનો વરસાદ પાક માટે નુકસાનકારક માનવામાં આવે છે આ ઉપરાંત તેમણે ચાર તારીખ પાંચ તારીખ અને છ તારીખના રોજ ગુજરાતની અંદર ભારેથી અતિભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતનો વિસ્તાર હોય જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી આ તમામ વિસ્તારો આવી જાય પંચમહાલના વિસ્તારમાં પણ ભારે વરસાદની શક્યતા દર્શાવી છે અને મધ્ય ગુજરાતના વિસ્તાર જેમાં અમદાવાદ વડોદરા આ તમામ વિસ્તારની અંદર ભારેથી અતિભારે વરસાદની આગાહી ચાર તારીખ પાંચ તારીખ અને છ તારીખના રોજ કરવામાં આવી છે જો કે હવામાન વિભાગે કોઈ પણ ભારે વરસાદની આગાહી પાંચ દિવસ સુધી નથી થવાની તેવી આગાહી કીધી છે આમ બંનેની આગાહી હવામાન વિભાગની જોઈ લો કે અંબાલાલ પટેલની જોઈ લો આ બંનેની આગાહી એકબીજાની વિરુદ્ધ છે હવે આમાં કોની આગાહી સાચી પડશે એ હવે આવનારા સમયમાં જ ખબર પડવાની છે ત્યાર પછીના ખેડૂતો માટે મોટા ખુશખબરના સમાચાર આવી ગયા છે આપણા ખેડૂત દુનિયા સાથે જોડાયેલા તમામ ખેડૂત મિત્રોને જણાવી દેવાનું અગાઉથી જાણકારી આપી દેવાની કે આવનારી સાત ઓગસ્ટના રોજ ખેડૂતો માટે સૌથી મોટી ખુશખબરી આવવાની છે ખેડૂતો માટે એક સહાયની જાહેરાત કરવામાં આવવાની છે અને આ સહાય આ ખેડૂત પોર્ટલ ઉપર સાત ઓગસ્ટના રોજ સાડા દસ વાગે મૂકવાની છે તો તમામ ખેડૂત મિત્રો પોતાના ડોક્યુમેન્ટ લઈને તૈયાર રહેજો શેની સહાય છે એની વાત કરી દઈએ તો આની અંદર ખેડૂતોને ખેતીવાડી ખાતાના જે સાધનો છે જેમાં તાડપત્રી હોય પંપ સેટ હોય પાક સંરક્ષણના સાધનો હોય વોટર કેરિંગ પાઇપલાઇન હોય પાક મૂલ્યવર્ધની સાધનો અને એગ્રો સર્વિસ માટેના જે પ્રોવાઈડર આ તમામ સાધનો માટે સહાય કરવાની છે આ સહાયની જાહેરાત સાત ઓગસ્ટ બે હજાર ત્રેવીસ સોમવારે સાડા દસ વાગે આ ખેડૂત ઉપર મૂકવાની છે પરંતુ તમામ ખેડૂત મિત્રો વહેલા અગાઉથી એટલા માટે કહેવામાં આવે છે કારણ કે આ સહાયની અંદર વહેલા તે પહેલાંના ધોરણે અરજી કરવાની છે એટલે વહેલા અરજી કરશો એકસો દસ ટકાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે ત્યાર પછીના લીલા દુકાળ લઈને જાહેરાત કરવામાં આવી છે તમામ ખેડૂત મિત્રોને જણાવી દેવાનું કે હાલ જે ભારે વરસાદ પડ્યો હતો જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રનો વિસ્તાર હોય દક્ષિણ ગુજરાતના વિસ્તાર હોય આ તમામ વિસ્તારમાં અતિવૃષ્ટિ જેવો માહોલ સર્જાયો હતો જેમાં તમામ ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડ્યું હતું જેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથનો વિસ્તાર હોય જુનાગઢનો વિસ્તાર હોય આ તમામ વિસ્તારના ખેડૂતોએ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે અને આ તમામ ખેડૂત મિત્રોએ સરકાર પાસે માંગ કરી છે કે આ વિસ્તારોની અંદર દુષ્કાળ જાહેર કરવામાં આવે અતિવૃષ્ટિ જાહેર કરવામાં આવે અને એને જ લઈને ગુજરાત કિસાન કોંગ્રેસના જે નેતા છે પાલ અંબાલિયા આ ફોટોમાં તમે જોઈ શકો છો એમણે ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે કે જે જે વિસ્તારમાં અતિવૃષ્ટિ થઈ છે તે વિસ્તારમાં લીલો દુષ્કાળ જાહેર કરવામાં આવે અને ત્યાંના ખેડૂત મિત્રોને સહાયની જાહેરાત કરવામાં આવે જોકે બુધવારે સરકારની મિટિંગ બોલાવાઈ હતી આ જાહેરાત કરવાની હતી પરંતુ ભૂપેન્દ્ર પટેલે હજુ સુધી કોઈ પણ સહાયની જાહેરાત કરી નથી જેથી અમુક ખેડૂત આગેવાનો આગળ આવ્યા છે જેમાં ડૉક્ટર પ્રદ્યુમન વાજા હોય અરવિંદ લાડાણી હોય વિમલ ચુડાસમા હોય ડૉક્ટર મહેન્દ્ર પાડલિયા હોય ભગવાન બારડ હોય કે લલિતભાઈ વસોયા હોય આ તમામ ખેડૂત આગેવાનોએ પણ સરકારને ફરીવાર ટકોર કરી છે ફરીવાર સહાયની જાહેરાત કરવાનું કીધું છે જો કે આગામી સમયમાં હવે લીલો દુકાળ જાહેર કરે તેવી શક્યતા જોવામાં આવી છે સરકાર આના વિશે વિચાર કરશે અને ખેડૂતો માટે સહાયની જાહેરાત કરે તેવી મોટી શક્યતા જોવામાં આવી છે ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો હવે હાઈવે ઉપર જે ટોલ નાકા હોય છે એ ટોલ નાકા બંધ થઈ જાય તેવી જાહેરાત કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી દ્વારા કરવામાં આવી છે નીતિન ગડકરીએ એવું કીધું છે કે હાઈવે ઉપર જે ટોલ નાકા હોય છે એના લીધે વાહનોએ લાંબી લાઇનોમાં ઊભું રહેવું પડે છે ટ્રાફિક જામની સમસ્યા પણ થતી હોય છે તેને જ લઈને હવે નીતિન ગડકરી આ ટોલ નાકાને લઈને નવો પ્લાન બનાવવા જઈ રહ્યા છે આ પ્લાન શું છે તો મિત્રો હવે હાઈવે ઉપર જે પણ ડ્રાઈવો ડ્રાઈવ કરતા હશે જે પણ વાહન ચાલકો હશે એમને આ લાઈનોમાં એક અડધી મિનિટ પણ ઊભું રહેવું નહીં પડે હવે જેટલા પણ બેરિયરલેસ ટોલ ટેક્સ છે એ બેરિયર વગરના કરવામાં આવશે હવે તમારે બેરિયર નાખવામાં નહીં આવે હવે તમારે ટોલ નાકા ઉપર અડધી મિનિટ પણ ઊભું રહેવું નહીં પડે તો નીતિન ગડકરી દ્વારા ટોલ નાકાને લઈને મોટો નિર્ણય કરી નાખવામાં આવ્યો છે ત્યાર પછી ખેડૂતો માટે બીજી એક મોટી ખુશખબર આવી ગઈ છે ભૂપેન્દ્ર પટેલ દ્વારા જે પણ ખેડૂત મિત્રોને જમીન હક પોતાની જમીન ઇનામોની અંદર મળી હોય એ પોતે જમીનના સંપૂર્ણ માલિક બની શક્યા નથી તો એવા ખેડૂત મિત્રોને લઈને હવે તમામ આટી ક્લિયર કરી નાખી છે બધું જ ટાઇટલ ક્લિયર કરી નાખી છે ઇનામ નાબૂદી કાયદાઓ પણ નાબૂદ કરી નાખ્યા છે હવે ખેડૂત મિત્રો આવા ખેડૂત મિત્રો પોતાની જંત્રીના માત્ર વીસ ટકા જો ભરી દે છે તો તમામ ખેડૂત મિત્રોને પોતાની જમીન સંપૂર્ણ મળી જશે સંપૂર્ણ જમીન હક પોતાની કબજા હકની થઈ જશે આખી જાહેરાત ખેડૂત મિત્રોને જણાવી દઈએ તો આઝાદી પહેલા ખેડૂતોને જમીનો ઇનામોની અંદર મળતી હતી રાજાઓ તરફથી ઇનામોમાં મળતી હતી અથવા તો કોઈ પણ રીતે ખેડૂત મિત્રોને ઇનામોની અંદર જમીન મળતી હતી અને તેવી જમીનોમાં ખેડૂતોએ ચાકરી નોકરી અને સલામી ભરવી પડતી હતી આવા ખેડૂત મિત્રોને આઝાદી બાદ સરકારે ભૂમિ સુધારણા કાર્યક્રમ લાવ્યો અને એની અંદર જે પણ ખેડૂત મિત્રો પોત જમીન ખેડતા હતા એ જમીન પોતાની થઈ જતી હતી એટલે ખેડે એની જમીન જે ખેડૂત મિત્રો જમીન ખેડતા એની જમીન માનવામાં આવતી હતી પરંતુ આના માટે ખેડૂતોએ અમુક રકમ ભરવાની હતી આ રકમ જો ભરી દે તો સંપૂર્ણ જમીન જે ખેડૂત મિત્રો ખેડતા હતા એ પોતાના નામે થઈ જતી હતી પરંતુ ખેડૂત મિત્રોને કાયદાનું અજ્ઞાનતા હતું એ વખતે જાહેરાતની ખબર નહોતી જેથી આવા તમામ ખેડૂત મિત્રો રકમ ભરી નહોતી અને તેને જ કારણે એ જમીન ખેડૂતોની સંપૂર્ણપણે થઈ નથી અને આવા ખેડૂત મિત્રો લીટી નીચેના કબજેદારો માનવામાં આવતા હતા અને સરકારની જે પણ સહાય આવતી હતી એમાં ખેડૂત મિત્રો ફોર્મ ભરી શકતા નહોતા તેથી આવા જેટલા પણ લીટી નીચેના કબજેદારો હોય એમને પોતાની જમીન સંપૂર્ણ પોતાના હકની થઈ જાય એ માટે હવે ભૂપેન્દ્ર પટેલે મોટો નિર્ણય કરી દીધો છે આવા ખેડૂત મિત્રો પોતાના વિસ્તારમાં જે પણ જંત્રી હાલતી હોય એ જંત્રીના માત્ર વીસ ટકા જો ભરી દે છે તો એ જમીન પોતાની કાયમી જમીન થઈ જશે પોતાનું કબજા હક એને સંપૂર્ણપણે મળી જશે અને એ જમીન એક ખેડૂત મિત્રોને જ માનવામાં આવશે તો ખેડૂત મિત્રો માટે સૌથી મોટી ખુશખબર માનવામાં આવે છે ભૂપેન્દ્ર પટેલે ખેડૂતો માટે સૌથી મોટી જાહેરાત કરી દીધી છે તો મિત્રો આ હતા આજના મુખ્ય ખેડૂત સમાચાર આજના સમાચાર તમામ ખેડૂત મિત્રો માટે ખૂબ જ ફાયદાકારક રહ્યા છે ખૂબ જ ઉપયોગી સાબિત થયા છે તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો તમારા મિત્રોને અવશ્ય મોકલી દેજો ફેસબુક ગ્રુપ કે વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે જ શેર કરી દેજો તો મિત્રો આ જ માટે વિદાય લઈએ છે ફરી મળીશું આવતા વિડિયોમાં જય જવાન જય કિસાન